ગુડ મોર્નિંગ આજે આપણે જોશું પ્રેપોઝિશન પ્રેપોઝિશન ને ગુજરાતીમાં નામ યોગી અવયવ કહેવાય શું કહેવાશે નામ યોગી અવયવ પ્રેપોઝિશન છે એ શબ્દ નામ કે સર્વનામ સાથે યોગ સંબંધ ધરાવે છે શું દર્શાવે છે યોગ સંબંધ બરાબર પ્રેપોઝિશન શબ્દ જ બે શબ્દનો બનેલો છે અને પોઝિશન પ્રી એટલે પહેલા અને પોઝિશન એટલે સ્થાન તો જે શબ્દનું સ્થાન છે એ નામ કે સર્વનામની પહેલા બરાબર બે જે શબ્દ નામ કે સર્વનામની પહેલા મૂકવામાં આવે એને આપણે પ્રેપોઝિશન કહેવાય એટલે પ્રેપોઝિશનનું સ્થાન છે એ હંમેશા નામ કે સર્વનામની પહેલા હવે પ્રેપોઝિશન છે એ નામ કે સર્વનામનો વાક્યમાંના બીજા શબ્દો સાથે સંબંધ ધરાવે છે પ્રેપોઝિશન એ એક અથવા વધુ શબ્દોનો પણ બનેલો હોય છે જેમ કે ઘણા પ્રેપોઝિશન છે એ એક કરતા વધારે શબ્દોના બનેલા હોય જેમ કે આપણે લઈએ તો કે ઇનટુ તો ઇનટુ છે એ ઇન અને ટુ આ બે શબ્દોનો બનેલો છે બરાબર બીજું લઈએ તો કે આઉટ ઓફ તો આઉટ ઓફ છે એ કેટલા શબ્દોનો બનેલો છે બે શબ્દોનો પછી ઘણી વખત પ્રેપોઝિશન છે એ અમુક નામ વિશેષણ કે ક્રિયાપદો પછી અમુક ચોક્કસ પ્રેપોઝિશન જ આવે જેમ કે સિમ્પથીઓ બરાબર તો એનો આખો અર્થ ફરી જાય
એવા પટ્ટે છોડી દેવું એવો અભ્યાસ શું થશે એવા પટ્ટે છોડી દેવું પછી એવની સાથે તમે ઇન લો ગિવિંગ બરાબર તો એનો અર્થ કે છે આ તાબીર નો પછી એવની સાથે તમે અવે લો અવે ઇવો ઇવો એનો અર્થ થશે આપી દેવો બરાબર તો જો એવું મૂળ ફોર્મ છે તો ક્યાં પણ એની સાથે તમે પ્રેપોઝિશન લ્યો તો એનો આ પાવર ફરી જાય ગિવ અપ લ્યો તો છોડી દેવું ગિવિંગ લ્યો તો તાબે થવું ગિવ અવે લ્યો તો આપી દેવું આવી રીતે ઘણા બધા ક્રિયાપદો છે ઘણા ક્રિયાપદો છે કે જેની સાથે પ્રેપોઝિશન મૂકીએ તો એનો આખો અર્થ છે એ બદલી છે હવે આપણે મુખ્ય પ્રેપોઝિશન મેઇન મેઇન પ્રેપોઝિશન છે એનો અભ્યાસ કરશું જેવા કે ઇન છે ઓન છે એટ છે ફ્રોમ છે ટુ છે બિફોર આફ્ટર બિટવીન by about over આ બધા પ્રેપોઝિશન છે એ સ્થાન તો દર્શાવે છે બરાબર પણ સાથે સાથે ઘણી વખત સમય પણ દર્શાવે છે શું દર્શાવે છે સમય હવે આપણે એક 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 જોતા જઈશું તો પહેલું આપણે લઈએ ઇન ફર્સ્ટ પ્રેપોઝિશન લઈ આપણે તો ઇન ઇન નો અર્થ થાય માં અથવા અંદર બરાબર ઇન નો અર્થ શું થાય માં અથવા અંદર પણ મેં કીધું એમ કે સ્થાન તો દર્શાવે પણ ઘણી વખત સમય પણ દર્શાવે છે સ્થળ દર્શાવે સ્થળ કે સમય દર્શાવવા માટે પણ ઇન નો ઉપયોગ થાય છે એક્ઝામ્પલ આપણે લઈએ The students are in the class. By an inch, this is the class. The student is in the class. In the class, in the class, in the class. In the class, in the class, in the class, in the class, in the વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે બરાબર બીજું એક્ઝામ્પલ લઈએ કે વી સેલ ગો ટુ આબુ ઇન ધ વેકેશન બે એટલે આપણે સેલ ગો એટલે છતું ટુ આબુ એટલે આબુ આપણે આબુ જશું ઇન ધ વેકેશન તો ક્યારે જશું અહીંયા સમયના અર્થમાં દર્શાવ્યું છે કે ભાઈ આપણે વેકેશનમાં આબુ જશું બરાબર આપણે વેકેશનમાં આબુ જશું તો જો અહીંયા સ્થાન દર્શાવે છે આમાં સમય તરીકે લીધું બે એક જ છે પણ એક વાક્યમાં સ્થળ તરીકે દર્શાવ્યું છે એક વાક્યમાં સમય તરીકે દર્શાવ્યું છે પણ બે નો અર્થ તો માચ થાય છે બરાબર વિદ્યાર્થીઓ વર્ગખંડ માં છે આપણે વેકેશન માં આપું છું પછી એક પ્રે એ કોટો અર્લી ઇન ધ મોર્નિંગ એક વટક અલી ઇન ધ મોર્નિંગ તો આમાં ઇન છે એ શું દર્શાવે છે સમય દર્શાવે છે એ એટલે તે વટક એટલે ઉઠ્યો અલી એટલે વહેલો ઇન ધ મોર્નિંગ એટલે સવાર તે સવારમાં વહેલો ઉઠ્યો તો આમાં સમય દર્શાવે સ્થળ દર્શાવ્યો આમે સમય દર્શાવ્યો આમે શું દર્શાવ્યું સમય પણ તળેમાં ઇન નો અર્થ શું થાય છે માં બરાબર ત્યાર પછી આપણે
Itu yang baru stop.
પીપલ એટલે લોકો આ સ્ટેટિંગ એટલે ઉભા છે કઈ જગ્યા ઉભા છે સ્થળ દર્શાય તો કે એટ ધ બસ સ્ટોપ એટલે કે બસ સ્ટોપે ઉભા છે લોકો બસ સ્ટોપે ઉભા છે they are looking at the bus hey એટલે તેઓ આર લુકિંગ એટલે જોઈ રહ્યા છે જો અહીંયા એટ નો થાય ની તરફ બરાબર સેની સામે જોઈ રહ્યા છે તો કે બસ સામે ની તરફ એટલે કે બસ સામે જોઈ રહ્યા છે તેઓ બસ સામે જોઈ રહ્યા છે અચ્છે Rajkot is full. At night. Rajkot is full. એટલે ઠંડુ હોય છે. At night એટલે રાત્રે. Rajkot છે રાત્રે ઠંડુ હોય છે. એટલે ત્યાં ઠંડક વાળું વાતાવરણ હોય છે. તો અહીંયા શું દર્શાવે છે? સમય દર્શાવે છે. Rajkot છે ક્યાં સમયે ઠંડુ હોય છે? તો કે રાત્રે. બે વસ્તુ બે માંથી કોઈ પણ એક વસ્તુ ગતિ કરતી હોય ત્યારે ઓવર શબ્દ
example લઈ આપણે He jumped up. Overcoming. Here the thing is, jumped up there, put the comario. Overcoming, let me go out for any. So, I am the negative thing. Who was a poor? Any upper here, put the comario. So, First three, and then fellow pull over the Sabarmati. Sabarmati nadi ni upar, barabar. So, bemanthi apni galti thai se nadi event hi hoy. And then pull and then pull sphere se, par niche thi nadi bahe se, and then over sab the bank ho. First three, and then fellow three over Sabarmati, and then Sabarmati nadi upar no fellow pull se, it was built at the bank ba nahi ho to by any We have a vacation, એટલે આપણે વેકેશન છે from today એટલે આજથી બરાબર તો અહીંયા સમય દર્શાવે છે જો અહીંયા from market શબ્દ આવ્યો તો એ સ્થળ દર્શાવવા માટે વપરાણું અહીંયા today શબ્દ આવ્યો તો એ શું દર્શાવે સ્થળ તો સમય દર્શાવવા માટે એટલે સ્થળ અને સમય બંને દર્શાવવા માટે છે preposition from વપરાય પણ બે નો અર્થ થશે be ત્યાર પછીનું એક વાર school
years journey. તેને કઈ કાલે સાડા એક ગઈ નહીં તો અહીંયા કુલ યાદ રખે પોઝિશન ટુ ની બરાબર તો ત્યારે આપણે શું દર્શાવવાનું છે સ્થળ દર્શાવવા માટે સે ડીડ નોટ ગો ટુ સ્કૂલ યસ્ટરડે તેની ગઈ કાલે સાડા એક ગઈ નહીં આઈ ગેવ માય બુક ટુ ધ ટીચર આઈ ગેવ માય બુક એટલે મેં મારું પુસ્તક આપ્યું કોને આપ્યું ને અહીંયા ટુ નો શું થશે ને ટુ ધ ટીચર એટલે શિક્ષકને મેં શિક્ષકને મારું પુસ્તક આપ્યું Example 2.
next day. Without meal. My father, my mara papa, takes a glass chai and a cha. Without milk, atle dudh vagarni cha le che. Do not travel. Without thinking. Without ticket, 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 without tic